हाय दोस्तों, विद्या मंदिर द्वारा चलती एजुकेशन चैनल में आप सर्वेनु हार्दिक स्वागत छे। दोस्तों, आपने धोरण 7 आजना गणित ना पेपर नो परफेक्ट सॉल्यूशन जोईए। तो सौ प्रथम आपणे तेमां विकल्पो जोईए। तो पहलो छे, नीचे ना पैकी कई आकृति रेखाओनी सममिति धरावती नथी? तो आपणो जवाब आवशे बी। एन आपेलो छे ते रेखाओनी सममिति धरावती नथी। અડધા પરિભ્રમણનો અર્થ છે કે અડધું પરિભ્રમણ એટલે 180° દ્વારા પરિભ્રમણ। અહીંયા છે કૌંસની ઝીરો ઘાત આપી, એટલે મિત્રો આપણે જાણીએ છીએ કોઈપણની ઝીરો ઘાત એટલે આપણો જવાબ આવશે 1। ઇંટને ઊભી કાપીએ તો કયો આડછેદ મળે? તો લંબચોરસ મળે। નીચેના પૈકી કઈ આકૃતિ સમતલ્ય છે? તો સમઘન। હવે જોડકો, તો પિરામિડ માટે આપણે ઓપ્શન લઈશું ઈ, સમઘન માટે એ, સમબાજુ ત્રિકોણમાં આપણે ડી, એટલે 3 સમમિતિ રેખાઓ મળશે એમાં। લંબચોરસમાં બી, પરિભ્રમણ કોણ 180 અને 360, અને આપણું છે છેલ્લું તો 6 સમમિતિ રેખાઓ સી। હવે ખાલી જગ્યાઓ જોઈએ, તો અહીંયા આપણે 3/7 અને બરાબર ખાલી જગ્યા ભાગ્યા 14 છે, તો આપણો જવાબ અહીંયા 6 આવશે। 3 × 2 = 6 અને 7 × 2 = 14, એ રીતે બંધ આકૃતિ સમતલમાં રોકેલ જગ્યાને શું કહે છે? તેનું ક્ષેત્રફળ। ત્યારબાદ જે ચોરસની બાજુની લંબાઈ વાય સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વાયનો વર્ગ। ત્યારબાદ ત્રિકોણીય પિરામિડના ફલક કેવા આકારના હોય છે? તો ત્રિકોણ આકારના। મોટી સંખ્યા કહી તો 2 ની 8 ઘાત કરીશું તો 512 આવશે, 8 ની 2 ઘાત એટલે 68, એટલે 2 ની 8 ઘાત મોટી સંખ્યા થશે। ખૂણાને કેટલી સમમિતિ રેખા હોય છે? તો 1 જ હોય છે। એસ, ક્યુ અને બીમાંથી સમમિતિ રેખા કોણ ધરાવે છે? તો એસ નહીં આવે મિત્રો, બી આવશે। બી સમમિતિ રેખા ધરાવે છે। ખાલી જગ્યાને ફક્ત એક જ શિરોબિંદુ હોય છે, તો શંકુને એક જ શિરોબિંદુ હોય છે, અહીંયા દર્શાવેલ છે મિત્રો, એક શિરોબિંદુ। તમામ દશાંશ સંખ્યાઓનું હવે સાચું ખરું ખોટું આવે મિત્રો, તો તમામ દશાંશ સંખ્યાઓ સમમિત સંખ્યાઓ છે? તો સાચું। 2 સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું હોય છે? તો સાચું। બધા ત્રિકોણની સમાન ક્ષેત્ર પર હોય? તો ખોટું। ત્રિપદીને બહુપદી કહેવાય? હા, સાચું। −3 ની 4 ઘાત = −12, તો ખોટું, +12 આવે, કારણ કે 4 ઘાત એ 2 કી ઘાત છે, એટલે સમાંતર બાજુ અને 12 બી ના આવે, 3 × 3 = 9, 27 × 3 = 81 જ આવશે। સમાંતર બાજુ ચતુષ્કોણને 2 સમમિતિ રેખાઓ હોય છે? તો ખોટું। હવે મહેશ કોઈ એક સ્થાને ટી સ્થાનેથી પૂર્વ દિશામાં 2/3 કિલોમીટર ચાલે છે અને ત્યાંથી 1.5/7 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, તો હવે તે ટીથી કેટલા દૂર હશે? તો એ દાખલો અહીંયા આપણે ગણેલો છે મિત્રો। મહેશ પૂર્વ દિશામાં 2/3 કિલોમીટર કાપે છે અને પશ્ચિમ દિશામાં પાછો વળી 1.5/7 કિલોમીટર ચાલે છે। મહેશે કાપેલા અંતર જોઈએ તો આપણે પૂર્વ દિશામાં કાપેલું અંતર અને ત્યાંથી પાછો વળી, એટલે આપણે માઇનસ કરીશું અને તેનું સાદુરૂપ આપી અને 21 લસા લઈ અને સાદુરૂપ આપતો આપણને જવાબ મળશે −11/21, એટલે 1.121 કિલોમીટર તે અંતર કાપશે। −11/21 નહીં આવે મિત્રો, 1.121, એટલે −22/21, એટલે −1.121। હવે માઇનસ આવે એટલે તે કઈ બાજુએ છે? તો પશ્ચિમ બાજુએ હશે। બીજો દાખલો જોઈએ તો 5/7/55/21, તો ભાગાકારના ગુણાકાર કરીએ એટલે અંશનો છેદ અને છેદનો અંશ થઈ જશે અને સાદુરૂપ આપીશું તો −3/11 જવાબ આવશે। 1 લંબચોરસનું ક્ષેત્રફળ 440 મીટર² છે અને લંબાઈ 22 મીટર છે, તો પહોળાઈ, તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે આપણને 20 મીટર પહોળાઈ મળશે। અને અહીંયા આપણને સરવાળો પૂછ્યો છે, તો આપણે સરવાળો કરીશું, તો આપેલા બધા પદોનો સરવાળો કરીએ તો આ −Q અને આ +Q જતા રહેશે, +R અને −R,
અને માઇનસ પી અને પ્લસ પી જતા હોય છે એટલે વધ્યા પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, જે આપણો જવાબ આવશે. હવે જોઈએ મિત્રો, તો અહીંયા આપણને કમો ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ, 5 × વેધ એટલે 4.6 × 2 એટલે 9.2 ચોરસ સેમી. એક વર્તુળનો પરિઘ 314 સેમી છે, તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. તો સૌ પ્રથમ આપણે પરિઘ ઉપરથી તેની ત્રિજ્યા શોધીશું. તો વર્તુળનો પરિઘ 314 છે, એનું સૂત્ર બરાબર 2πr, એટલે એની રીતે દાખલો ગણીશું એટલે આપણને r બરાબર 50 એટલે ત્રિજ્યા મળશે. અને આ ત્રિજ્યા ઉપરથી વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર સૂત્ર મૂકીને આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે આપણને 18.50 એનો જવાબ મળશે. હવે અહીંયા છે કિંમત શોધવાની, તો આ ભાગાકારના પાછા ગુણાકાર થઈ જશે અને 65 ઉપર આવી જશે અને 7 નીચે, અને સાદરૂપ આપીશું એટલે આપણને જવાબ મળશે -3.47. અને અહીંયા છે મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં લખવાની, તો અહીંયા આપણે લખીએ જ છીએ 5.906 × 10⁶ અને 6.1564 × 10⁷. અહીંયા છે સાદુરૂપ આપવાનું, તો 6 × 3 = 18 અને એની 12 આપણે ઘાતાંકોનો સરવાળો કરી દીધો એટલે 12. ઝેર બરાબર 5 હોય તો ઝેરની 3⁻⁸ કૌંસમાં ઝેર −5 કિંમત, તો અહીંયા ઝેરની જગ્યાએ 5 મૂકીશું એટલે 0 થઈ જશે. કોઈપણનો 0 સાથે ગુણાકાર 0 અને 5³ એટલે 125. હવે આકૃતિનો ઉપરનો દેખાવ આ રીતે દેખાશે, સામેનો દેખાવ આ રીતે દેખાશે અને બાજુનો દેખાવ આ રીતે જોવા મળશે. આગળ જોઈએ મિત્રો, 120° ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય છે, તો બીજા કયા ખૂણાઓ માટે આ પરિસ્થિતિ જોવા મળશે? તો હવે 240 માટે એટલે 120 × 2, 120 × 3 કરીએ તો 360 માટે, 480 માટે અને 600 માટે. જો 70 મીટર કાપડમાંથી 5 પડદા બને તો એક પડદો બનાવવા કેટલા કાપડ જોઈએ? તો ત્રિરાશિ મૂકીશું તો આપણને જવાબ મળશે 14 મીટર. અને અહીંયા છે મિત્રો રચના કરવાની, સૌ પ્રથમ BC દોરીશું, ત્યારબાદ 5 સેમીનું BC અને ત્યારબાદ 4 સેમી ત્રિજ્યા લઈ અહીંયા બીને કેન્દ્ર લઈને એક ચાપ દોરીશું, અને ત્યારબાદ સીને કેન્દ્ર લઈને 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરીશું, જો છેદે તેને એ નામ આપીને આ રીતે રેખાખંડ દોરી દઈશું એટલે રચના થઈ જશે. પેટર્ન આપણ આપેલી છે મિત્રો, તો આગળ વધારી દીધી છે પેટર્ન, જેમાં અહીંયા આપણને બંનેના પેટર્નના જવાબો જોઈ શકીએ છીએ. ત્યારબાદ 40 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ભાગની અંદરની બાજુએ 1 મીટર પહોળો રસ્તો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા છે મિત્રો 40 મીટર લંબાઈવાળો ચોરસ ભાગ અને તેની ફરતે 1 મીટર લંબાઈનો રસ્તો છે, તો આપણે જોઈએ તો પહેલાં ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો 1600 મીટર² આવશે, અને ભાગની ફરતે 1 મીટરની બાજુનો રસ્તો છે એટલે 40 ઊંચા એટલે 38 મીટર થશે. તો અંદરના ચોરસનું ક્ષેત્રફળ થશે 1444 મીટરનો² અને પછી રસ્તાનું ક્ષેત્રફળ જોઈએ તો બહારના ચોરસનું અને અંદરના ચોરસનું ક્ષેત્રફળ બાદ બાકી કરીશું એટલે આપણને 156 મીટર² મળશે. ત્યારબાદ જોઈએ મિત્રો, તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનો દાખલો આપ્યો છે, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. એક ક્ષેત્રફળ મળી જશે. ત્યારબાદ PQRSનું ક્ષેત્રફળ ફરીથી સૂત્ર મૂકી અને આપણે એની ઊંચાઈ શોધીશું, તો આપણને ઊંચાઈ 2.4 મળશે, QN મળશે જે 2.4. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. તો આ બંનેનો સૌ પ્રથમ સરવાળો કરીશું, ત્યારબાદ આ બંનેનો સરવાળો કરીશું, અને આ બંનેના સરવાળાનું જે પરિણામ મળે એ અને બીજા આ બંનેના સરવાળાનું જે પરિણામ મળે એ બંનેની બાદબાકી કરીશું એટલે આપણને છેલ્લે જવાબ મળશે અહીંયા -3a² - 3b² + 20ab. અહીંયાનું સાદુરૂપ જોઈએ મિત્રો, તો 2^10 થશે, 5^2 = 10, 7^3 = 9. હવે 8^3 એટલે 2^3 એટલે 8 એટલે 2^9 થશે, × 7 × 9 = 73 એટલે 9 × 7, 7^2 થશે ઉપર જતી રહેશે, 2^9 પણ ઉપર જતી રહેશે અને 9^1 પણ ઉપર જતી રહેશે એટલે
અહીંયા આપણને મળશે 2^7×1 એટલે આપણને જવાબ મળશે 14. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો રચના કરવાની, તો આ રીતે રચના આવશે, બંને રચનાઓ. અને છેલ્લે જોઈએ તો દાખલો છે આપણો, તો PQRS આપણે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એ છાયાંકિત ભાગ એ રસ્તો છે, તો 12ના PQRSનું ક્ષેત્રફળ શોધવું પડશે અને અંદરના ABCDનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો PQRSનું ક્ષેત્રફળ શોધવા માટે PQ અને PS બંને બાજુઓનો માપ લેવો પડશે, કારણ કે એ છાયાંકિત ભાગ સાથે છે. એટલે આપણને PQ મળશે 50 મીટર અને PS મળશે 35 મીટર, અને PQRSનું ક્ષેત્રફળ મળશે 1750 મીટર અને ABCDનું ક્ષેત્રફળ મળશે 1350 મીટર. હવે રસ્તાનું ક્ષેત્રફળ શોધવા બંનેની બાદબાકી કરીશું એટલે 400 મીટરનો વર્ગ જવાબ મળશે, જે રસ્તાનું ક્ષેત્રફળ. તો મિત્રો આભાર. હવે આપણે ધોરણ 8નું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.